જતો રહ્યો. આ બધાની પાછળ શું કારણ છે ભેલા? આજે દેશની અંદર જબરજસ્ત અંધાધૂધી છે અને કંકાસ કુસંપ આ બધાની પાછળનું મોટામાં મોટું કારણ છે અહંકાર. અને જ્યાં કુસંપ હશે ત્યાં ભગવાન નહીં હોય, લખી રાખજો મુક્તો. ભલે તમે અડધાની પાઇપનો ચાંદલો કરતા હોય તોય ભલે, અને મંદિરમાં બેહી રહેતા હોય તોય ભલે, આ લુગડું ભરીને બેઠા હોય તોય ભલે, પણ જ્યાં કુસંપ હશે ત્યાં ભગવાન નહીં હોય, નહીં હોય, નહીં હોય. સમજી રાખજો. એક પરિવારનો પ્રસંગ છે. એક બહુ મોટા શેઠ હતા, બહુ મોટા શેઠ હતા. ત્રણ ત્રણ પાંચ પાંચ પેઢીઓથી બહુ સુખી, બહુ પૈસાદાર. પાંચ પાંચ પેઢીઓથી પૈસો વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. એક દિવસ રાત્રે શેઠ સૂતા છે. ઘરના જે મોભી હતા શેઠ દાદા, એ ઘરમાં સૂતા છે અને ભગવાને દર્શન દીધા. ભગવાન કે, હે શેઠ, હું તમને એક સમાચાર આપવા માટે આવ્યો છું. શું? કે બસ હવે તમારો દસકો બદલાવાનો છે. તમારો દસકો બદલાવાનો છે. તમારા ઘરમાંથી દ્રવ્ય જવાનું છે, પૈસો જવાનો છે, દોડતો જવાનો છે. તમારો દસકો બદલાઈ રહ્યો છે. દસકો એટલે સમજો છો ને, પરિસ્થિતિ. તમારી પરિસ્થિતિ પલટો લેવાની છે. પરંતુ તમે ભગત બહુ સારા છો, તમે ભક્તિ બહુ કરી છે, તો હું તમને સંદેશો આપવા આવ્યો છું કે તમારો દસકો બદલાઈ રહ્યો છે, તમારી પરિસ્થિતિ પલટો લઈ રહી છે. તમારે અમારી પાસે કંઈ માગવું છે? જે માગવું એ માગી લો, બાકી બધું પલટો લેવાનો છે, દસકો બદલાવાનો છે, હકીકત છે. પણ કંઈક માગવું હોય તો માગી લો. પેલા શેઠે હાથ જોડીને પ્રભુને કહ્યું, ભગવાનને કહ્યું, હે પ્રભુ, તમે મને તાત્કાલિક માગવાનું કહો છો, ભાઈ સાહેબ મને થોડી વિચારવાની તક તો આપો. ભગવાન કે, કંઈ વાંધો નહીં, આવતીકાલે રાત્રે તમને આ સમયે ફરી દર્શન દઈશ, ત્યાં સુધી તમે વિચારી રાખો બસ. બીજે દિવસે સવારમાં એમણે પોતાના ચાર દીકરા દીકરાની વહુઓ એ બધાને એકત્ર કર્યા, ભેગા કર્યા. ભેગા કરીને પૂછે છે કે, ભાઈ ભગવાને મને સંદેશો આપ્યો છે કે તમારો દસકો બદલાવાનો છે અને તમારું પરિવર્તન થવાનું છે, તો માગવાનું કહ્યું છે, કંઈક એક વચન માગો. તો આપણે શું માગવું, તમે કહો એ માગો. દીકરા હોય, એમની પુત્ર વધુ હોય, પોતાની બુદ્ધિ પ્રમાણે કોઈએ કહેવા માંડ્યું, બાપુજી એક કામ કરો ને, બે પાંચ કરોડ રૂપિયા માગી લો ને એટલે પતી જાય. કોઈ કે બે ચાર બંગલા માગી લો ને પતી જાય. કોઈ કે ઝર ઝવેરાત માગી લો ને પતી જાય. બધાએ પોતપોતાની રીતે કહ્યો. ચોથા દીકરાની જે વહુ હતા, બહુ જ બુદ્ધિશાળી હતા, સત્સંગી હતા, સમજુ હતા, એમણે કહ્યું કે, દાદાજી હું તો એટલું કહું છું કે ભગવાન જો આજે તમને દર્શન દે તો ભગવાન પાસે એટલું માગજો કે, હે પ્રભુ, અમારા ઘરમાં સદાય સંપ રહે, એકબીજાની વચ્ચે સંપ રહે અને સદાય અમારા ઘરમાં સત્સંગ રહે. આટલું રહે, એટલું આપો, બીજું અમારે કશું જોઈતું નથી, આટલું માગજો. દાદાજીને આ વાતની ઘેડ પડી ગઈ. રાત્રિનો સમય થયો, પ્રભુએ દર્શન દીધા, ભગવાને દર્શન દીધા. બોલો શેઠ, શું માગવું છે? વિચારી લીધું? હે પ્રભુ, બસ અમારા બધા સભ્યો તરફથી અમે નક્કી કર્યું છે કે અમારા ઘરમાં સદાય સંપ જળવાય અને સદાય સત્સંગ જળવાય, એટલું અમને આપો, બીજું અમારે કશું જોઈતું નથી. આટલું જ્યાં માગ્યું ત્યાં ભગવાન બાથમાં ઘાલીને ભેટી પડ્યા. શેઠ, હવે તમારો દસકો નહીં બદલાય, જાઓ, તમને આ બે વચન આપ્યા, સંપ અને સત્સંગ તમારા ઘરમાં રહેશે, જરૂર રહેશે. પણ જ્યાં સંપ અને સત્સંગ આ બે વસ્તુ હોય ત્યાંથી કદી હું જઈ શકતો નથી, ત્યાં સદાય મારો નિવાસ હોય છે, અને જ્યાં મારો નિવાસ હોય એનો દસકો કોઈ દિવસ બદલાતો નથી, એના ઘરમાં કદી તકલીફ કે દુઃખ આવતું નથી. માટે જાઓ, તમને આ બે વચન આપ્યું, પણ તમે બેમાં બધું માગી લીધું, ઓલ ઇન વન, તમે બધું માગી લીધું. જે ઘરમાં સંપ અને સત્સંગ હશે એ ઘરમાં સદાય મારો વાસ રહેશે, સદાય હું રહીશ,
અને જ્યાં હું હોઈશ ત્યાં કોઈ દિવસ નસકો ન બદલાય, પરિસ્થિતિ ન બદલાય, ત્યાં સુખ શાંતિ આનંદ એ હોય છે. સમજાય છે મુક્તો? આપણે ભગવાનને ઘરમાં કાયમ રાખવા છે, આપણો દસકો કાયમ સારો રાખવો છે. આ બે જોઈશે હો, આ બે જોઈશે, એક સંપ જોશે, એક સત્સંગ જોશે. ઘરમાંથી જે દિવસે આ ગયું તે દિવસે ભગવાનને તમારે નહીં કહેવું પડે, પ્રાર્થના કરશો ગમે એટલી, કગરશો પ્રભુ અમારા ઘેર રો, અમારા ઘેર રો, અમને આ મુશ્કેલીઓ પડે છે તમે રો. મુક્તો ભગવાન નહીં રહે, કહેવાય નહીં રહે. પ્રશ્ન એક છે, મુદ્દો